નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 9 વિજ્ઞાનનો પાઠ 11 કાર્ય અને ઉર્જા, એના પ્રથમ સેશન આપણે પૂરું કર્યું. હવે બીજા સેશનની શરૂઆત કરીએ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી આવનારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ આપણું સેશનને. તો એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. સર્વપ્રથમ તો મિત્રો અહીં આપણે સમજીએ કે પરિમાણ એટલે શું. તો તમે ઘણીવાર શબ્દ સાંભળ્યા હશે ફિલ્મોમાં કે 2D ફિલ્મ છે અને 3D ફિલ્મ છે, રાઈટ? ખાસ કરીને હોલિવૂડની ફિલ્મો એ 3D હોય છે. તો 3D એટલે શું અને 2D એટલે શું? તો D એટલે ડાયમેન્શન, D એટલે ડાયમેન્શન, અને ડાયમેન્શનનું જ ગુજરાતી છે પરિમાણ. હવે ગણિતની અંદર તમે શીખ્યા છો કે બિંદુ, તેને કોઈ પરિમાણ નથી, એટલે કે એને લંબાઈ નથી, પહોળાઈ નથી કે ઊંચાઈ નથી. જ્યારે રેખાખંડ, તેને એક પરિમાણ છે અને એ છે માત્ર લંબાઈ. ત્યારબાદ ચતુર્ભુજ એટલે કે ચતુષ્કોણ, એને બે પરિમાણ છે, લંબાઈ અને પહોળાઈ. જ્યારે ત્રીજું પરિમાણ એટલે શું? તો તમારા હાથમાં જે મોબાઈલ અથવા તમારી સામે જે કમ્પ્યુટર સ્ક્રીન છે, તો એ 3 પરિમાણ ધરાવે છે. લંબાઈ ધરાવે છે, પહોળાઈ ધરાવે છે અને ઊંચાઈ અથવા તો જાડાઈ ધરાવે છે. તો આ ત્રિપરિમાણીય થશે. તો અહીં આપણે એક પરિમાણમાં થતું, એટલે કે રેખીય ગતિ કરતો જે પદાર્થ છે એના ઉપર જ્યારે અચળ બળ વડે કાર્ય થતું હોય તો એનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો પદાર્થ પર લાગતા બળનું મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય છે, એ સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહેવાય છે. જે પદાર્થ છે એ પદાર્થ ઉપર બળ લાગે, એ બળનું મૂલ્ય અને બળ જે સમયગાળા માટે લાગે છે. તો અહીં બે વસ્તુ છે, બળનું મૂલ્ય છે અને બળ કેટલા સમય માટે લાગે છે. આ બે વસ્તુઓનો ગુણાકાર, રાઈટ? આ બે વસ્તુઓનો ગુણાકાર એને આપણે કહીએ છીએ પદાર્થ પર થયેલું કાર્ય. હવે આકૃતિ તમને બતાવી છે કે પદાર્થ શરૂઆતની સ્થિતિમાં અહીં છે, એના ઉપર F બળ લગાવવામાં આવે છે, તો બળની દિશામાં એ સ્થાનાંતર પામી અને પોતે અહીં પહોંચે છે, એટલે કે સ્થાનાંતર એ આટલું કરે છે. તો અહીં જે બળ લાગે છે એ બળ F છે. ત્યારબાદ બળની દિશામાં થતું સ્થાનાંતર S છે. સ્થાનાંતરને આપણે શું લઈશું? S લઈશું. તો આ દરમિયાન થતા કાર્યનું મૂલ્ય એટલે કે કાર્ય બરાબર બળ ગુણ્યા બળની દિશામાં થતું સ્થાનાંતર, બળ લાગતું હોય એ સમયગાળા દરમિયાન થતું સ્થાનાંતર. હવે મિત્રો, ઘણી પરિસ્થિતિ એવી હોય કે તેમાં બળ લગાવો ત્યાં સુધી જ સ્થાનાંતર થાય. દાખલા તરીકે તમારા હાથમાં જે મોબાઈલ છે એને તમે નીચે એટલે કે જમીન પર મૂકો અને આંગળીથી ધક્કો મારો, તો જ્યાં સુધી તમે ધક્કો મારશો ત્યાં સુધી મોબાઈલ ગતિ કરશે, રાઈટ? બીજું તો કે કેટલાક પદાર્થો એવા હોય છે કે એના ઉપર બળ લગાવી છોડી દો તો પણ એ થોડી સુધી ગતિ કરતા હોય છે. દાખલા તરીકે સાયકલ, તમે પેડલ મારવાનું બંધ કરી દો તો પણ સાયકલ એની જાતે થોડે સમય સુધી ગતિ કરતી હોય છે. તો અહીં આપણે એવું ગણીએ છીએ કે બળ લાગે છે ત્યાં સુધી જ પદાર્થ સ્થાનાંતર કરે છે, રાઈટ? તો બળ લાગે એ દરમિયાન થતું સ્થાનાંતર, એટલે સૂત્ર શું બનશે આપણું? W બરાબર F ઇન્ટુ S. આમ બળ અને સ્થળાંતર બંને સદિશ રાશિ છે, પરંતુ કાર્ય અદિશ રાશિ છે. એટલે કે કાર્ય કઈ દિશામાં થઈ રહ્યું છે એ તમે નક્કી કરી શકો નહીં. હા, બળ જે છે એ તમે બળને કહી શકો છો. દાખલા તરીકે આપણે શબ્દ વાપરીએ છીએ ધક્કો માર્યો, તો ધક્કો આગળથી લાગે, ધક્કો પાછળથી લાગે, તો આગળ પાછળ એ દિશા છે. ધક્કો દર્શાવવા માટે આપણે દિશા દર્શાવવી જરૂરી છે. એવી જ રીતે સ્થળાંતર, દાખલા તરીકે તમને પાછળથી ધક્કો લાગે છે તો તમે ધક્કાની દિશામાં જ આગળ વધશો, એટલે તમારું જે આંખની દિશા છે એ દિશામાં તમે આગળ વધશો. અને સામેથી ધક્કો મારે એટલે કે આપણી છાતી પર કોઈ ધક્કો મારે તો આપણે પીઠ તરફ, પાછળની તરફ જતા હોઈએ છીએ. તો આમ બળ અને સ્થાનાંતર બંને સદિશ છે, પરંતુ એનો ગુણાકાર થઈને જે કાર્ય મળે છે એ કાર્ય કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તમે એવું ના કહી શકો કે પશ્ચિમ દિશામાં મેં આટલું કાર્ય કર્યું, પૂર્વ દિશામાં આટલું કાર્ય કર્યું એમ. તો અહીં કાર્ય એ અદિશ રાશિ છે,
હવે સમીકરણ પરથી સ્પષ્ટ છે કે પદાર્થ પર બળ શૂન્ય હોય તો થયેલું કાર્ય પણ શું થાય? શૂન્ય, કારણ કે એફ શૂન્ય, બરાબર. તો શૂન્ય સાથે કોઈ પણ પદાર્થનો, કોઈ પણ આંકડાનો ગુણાકાર એટલે હંમેશા જવાબ શું આવશે? શૂન્ય. અને એફ શૂન્ય ન હોય અને એસ શૂન્ય હોય તો પણ કાર્ય કેવું થાય? શૂન્ય થાય. અને એસ શૂન્ય ક્યારે થાય? તો યાદ કરો, પ્રથમ સેશનમાં આપણે જે કીધેલું હતું કે ભારે વજનદાર પથ્થર ઉપર બળ લગાવો અથવા ઘરની દિવાલ ઉપર બળ લગાવો. તમે ઘરની દિવાલ પર બે હાથે બળ લગાવો, ધક્કો મારો, તો પણ દિવાલ ખસતી નથી. તો આ કિસ્સામાં સ્થાનાંતર શૂન્ય છે. તો બળ ભલે લગાવો છો પરંતુ સ્થાનાંતર શૂન્ય એટલે કાર્ય શું થાય છે? શૂન્ય થાય છે. અને એ જ રીતે જો સ્થાનાંતર થતું ન હોય પરંતુ બળ જ નથી લાગતું તો તમે શું કરશો? દાખલા તરીકે મોબાઈલ તમે આગળ મૂકી દીધો છે, હવે દૂરથી તમે હાથેથી એને ધક્કો મારો છો, જો તમારો હાથ મોબાઈલને સ્પર્શ જ નથી કરતો તો એવા કિસ્સામાં બળ લાગશે જ નહીં, અને બળ નહીં લાગે તો સ્થાનાંતર પણ થશે નહીં. એટલે કુલ કાર્ય પણ કેવું થાય છે? શૂન્ય થાય છે. તો આમ તમને પ્રશ્ન પૂછાય કે કાર્ય શૂન્ય ક્યારે હોય? તો જો બળ શૂન્ય હોય અથવા સ્થાનાંતર શૂન્ય હોય તો તેવા કિસ્સામાં કાર્ય શૂન્ય થાય છે. છઠ્ઠો પ્રશ્ન છે, એસઆઈ એકમ પદ્ધતિમાં કાર્યનો એકમ મેળવો અને તેની વ્યાખ્યા લખો. એસઆઈ એટલે શું? તો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ, જે આંતરરાષ્ટ્રીય નીતિ નિયમોને આધારે જે બધા માપ છે એ માપ નક્કી કરવામાં આવતા હોય છે, જેમ કે કિલોગ્રામ, ગ્રામ, મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, આ બધા જે છે એને એસઆઈ ગણવામાં આવે છે. તો આપણે લંબાઈનું એસઆઈ મૂલ્ય મીટર છે, સમયનું એસઆઈ મૂલ્ય સેકન્ડ છે, અને વજનનું એસઆઈ મૂલ્ય ગ્રામ છે, રાઈટ. તો આ જે છે કિલોગ્રામ, ગ્રામ, એ બધા એસઆઈ છે. તો કાર્યનો એસઆઈ પદ્ધતિમાં આપણે એકમ મેળવવો છે. તો કાર્યની અંદર બે વસ્તુ છે, એફ અને એસ. તો એફ એટલે બળ, તો બળનો એકમ થશે ન્યૂટન. બળનો એકમ શું થાય છે? ન્યૂટન. વૈજ્ઞાનિક ન્યૂટનના નામ પરથી એને આપવામાં આવેલો છે. સ્થાનાંતરનો એકમ થશે મીટર, કારણ કે સ્થાનાંતર એટલે સ્થાન વત્તા અંતર, પદાર્થના સ્થાનમાં જે અંતર આવે છે, ફેરફાર આવે છે તે, રાઈટ. તો એ આવશે મીટર. માટે ન્યૂટન ઇન્ટુ મીટર. ઘણીવાર મિત્રો તમે ભૂલ શું કરો છો કે બંને બાજુ બાજુમાં લખી નાખો છો. એકચ્યુઅલી બાજુ બાજુમાં નહીં લખાય, બંનેની વચ્ચે થોડી જગ્યા છોડવામાં આવે છે, કારણ કે ઇન્ટુ ગુણાકાર હોય ત્યારે વચ્ચે જગ્યા હોય છે. જુઓ, તમને ઘણીવાર ખ્યાલ હોય તો સી એ આ રીતે આપણે લખીએ તો એ કેલ્શિયમ થઈ જાય, પરંતુ વિજ્ઞાનની ભાષામાં જો તમે સી એ લખો તો સી, સી એટલે કુલંબ અને એ એટલે પ્રવેગ, કુલંબ ઇન્ટુ પ્રવેગ, આવું થઈ જતું હોય છે. એટલે નાની નાની બાબતોનું ખાસ ધ્યાન રાખવું. અહીં જાણી જોઈને સ્પેસ નથી મૂકેલો, પરંતુ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે વચ્ચે થોડી જગ્યા છોડવાની રહે છે. હવે ભૌતિક વિજ્ઞાની જૂલની યાદમાં એકમને જૂલ તરીકે ઓળખાય છે, કારણ કે કાર્ય ઉપર સૌથી વધારે જો કોઈએ રિસર્ચ કર્યું હોય ને, પ્રયોગો કર્યા હોય તો એ છે જૂલ દ્વારા થયેલા. એટલે કાર્યને માત્ર તરીકે, એકમ તરીકે જૂલને સર્વ સ્વીકૃત રીતે સ્વીકારવામાં આવેલો છે. એટલે તમે એસઆઈ એકમ પૂછાય તો ન્યૂટન ઇન્ટુ મીટર, પરંતુ સર્વ સામાન્ય એકમ પૂછાય તો શું આવશે? જૂલ. અને બંનેનું કન્વર્ઝેશન શું છે? તો કે એક જૂલ બરાબર એક ન્યૂટન ઇન્ટુ મીટર. તો તમને પ્રશ્ન એવો પૂછાય કે 25 જૂલ બરાબર કેટલા? તો કમેન્ટ કરીને તમારે મને જણાવવાનું છે કે 25 જૂલ બરાબર કેટલા ન્યૂટન ઇન્ટુ મીટર થશે, રાઈટ. તો હવે આના પરથી આપણે જૂલની વ્યાખ્યા એવી આપી શકીએ કે એક ન્યૂટન બળ લાગતું હોય અને એ દરમિયાન પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં એક મીટર જેટલું થતું હોય તો તેના પર થયેલું કાર્ય એક જૂલ છે તેમ કહેવાશે. એક ન્યૂટન બળ લાગે અને પદાર્થનું સ્થાનાંતર બળની દિશામાં એક મીટર થાય તો તેના પર થયેલું કાર્ય એક જૂલ કહેવાય. હવે મિત્રો તમારા માટે પ્રશ્ન એ છે કે પદાર્થ પર 2 ન્યૂટન બળ લાગતું હોય અને સ્થાનાંતરની દિશામાં, સોરી, બળની દિશામાં સ્થાનાંતર પણ 2 મીટર હોય. બળ પણ કેટલું છે? 2 મીટર, 2 ન્યૂટન, અને સ્થાનાંતર 2 મીટર, તો થયેલું કાર્ય કેટલા જૂલ હશે? તો એ પણ તમારે મને જવાબ કમેન્ટ કરીને જણાવવાનો છે. નેક્સ્ટ છે, કોઈ પણ પદાર્થ પર 7 ન્યૂટન બળ લાગે છે અને માની લો કે બળની દિશામાં પદાર્થનું સ્થાનાંતર 8 મીટર છે. તો માની લો કે પદાર્થ
માની લો કે બળ પદાર્થના સમગ્ર સ્થાનાંતર દરમિયાન લાગી રહ્યું છે તો આ સ્થિતિમાં કાર્ય કેટલું હશે? તો અહીં જે આપણું સૂત્ર છે W બરાબર F ઇન્ટુ S એનો જ ઉપયોગ કરવાનો છે. બળ છે અહીં તમારું 7 ન્યૂટન અને સ્થાનાંતર છે 8 મીટર, તો બંનેનો ગુણાકાર થશે 7 8 56 ન્યૂટન ઇન્ટુ મીટર, એટલે કે 56 જૂલ, રાઈટ. નેક્સ્ટ પ્રશ્ન છે, પદાર્થ પર અચળ બળ F લાગે તો કઈ પરિસ્થિતિમાં તે બળ વડે થયેલું કાર્ય ધન અને ઋણ હશે? ધન કાર્ય એટલે શું અને ઋણ કાર્ય એટલે શું સમજીએ આપણે અહીં, કે જો પદાર્થ પર બળ લાગતું હોય અને પદાર્થના સ્થાનાંતરની દિશા એક જ હોય, જે દિશામાં બળ લાગે છે એ જ દિશામાં સ્થાનાંતર થતું હોય, તો બળ વડે થયેલું કાર્ય W એ ધન કહેવાશે. દાખલા તરીકે તમે સાયકલને ધક્કો મારો છો અને એ જ દિશામાં સાયકલ આગળ વધે છે, તો એ કાર્ય ધન કહેવાશે. જ્યારે ઋણ કાર્ય એટલે શું, તો તમે જે દિશામાં બળ લગાડો છો એની વિપરીત દિશામાં જો પદાર્થ પોતે ગતિ કરતો હોય, રાઈટ, તો તેને આપણે કેવું કહીશું? ઋણ કહીશું. કેવું કહીશું? ઋણ. હવે અહીં જે તમને છે એ એક ઉદાહરણ આપીને સમજાવ્યું છે કે ઋણ કાર્ય કે ધન કાર્ય કેવી રીતે છે. તો કે બાળકી જે છે એ જમીન પર રહેલ રમકડાની કાર, તમે ઘણીવાર જોયું હોય તો નાના બાળકો રમકડું હોય એની સાથે દોરી બાંધી દીધી હોય છે, તો આ દોરીને જમીનને સમાંતર ખેંચે, નીચે બેસીને જો ખેંચે તો જમીનને સમાંતર ખેંચાશે, રાઈટ. તો અહીં બળ આ દિશામાં લાગે છે અને રમકડું પણ એ જ દિશામાં ગતિ કરે છે, તો આ સ્થિતિમાં થયેલું કાર્ય ધન કહેવાય. કેવું કહેવાય? ધન. પરંતુ પદાર્થ ઉપર ઘણા બધા બળ એવા લાગે કે જેમાં કોઈ એક બળ F સ્થાનાંતર S ની વિરુદ્ધ દિશામાં લાગે છે. દાખલા તરીકે તમારે જે બોલપેન છે, સ્પ્રિંગવાળી બોલપેન કે જે ઉપરથી આપણે દબાવી શકીએ છીએ, તો તમે દબાવો છો નીચેની તરફ અને જેવો અંગૂઠો ખસેડો છો તો એ આવે છે ઉપરની તરફ, તો એ સ્થાનાંતર કેવું છે? ઋણ સ્થાનાંતર છે. કેવું છે? ઋણ સ્થાનાંતર. તો આ પ્રકારનું જે પરિસ્થિતિ છે એ કાર્ય ઋણ કહેવાય. અહીં જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો 180 અંશ હોય, કેટલો હોય? 180 અંશ, એટલે કે સ્થાનાંતર આ દિશામાં હોય અને બળ આ દિશામાં હોય, તો આ ખૂણો 180 થાય છે, તો આવી પરિસ્થિતિમાં થયેલું કાર્ય ઋણ કહેવાશે. દાખલા તરીકે કોઈ પદાર્થને શિરોલંબ ઉર્ધ્વ દિશામાં, શિરોલંબ ઉર્ધ્વ દિશાનો અર્થ શું છે? કે તમારા હાથમાં ધારો કે દડો પકડો, ક્રિકેટનો દડો, અને એને તમે ઉપરની તરફ ઉછાળો તો એ શિરોલંબ થયો. હવે તમે બળ કઈ તરફ લગાવ્યું છે? રાઈટ, ઉપરની તરફ લગાવ્યું છે. પરંતુ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ દડાને ક્યાં ખેંચે છે? નીચેની તરફ. એટલે થોડી જ વારમાં દડો ક્યાં આવે છે? નીચે આવે છે. તો બળ તમારું ઉપર લાગે છે પરંતુ દડો નીચેની તરફ આવે છે, તો આ કાર્ય ઋણ કહેવાય છે. કેવું કહેવાય છે? ઋણ. તો આ બે બાબત ખાસ તમારે ધ્યાન રાખવાની છે. માત્ર એટલું યાદ રાખો કે બળ અને સ્થાનાંતર બંને એક જ દિશામાં તો કાર્ય ધન થાય, અને બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં તો કાર્ય ઋણ થશે. હવે 9મો પ્રશ્ન છે કે આપણે ક્યારે કહીએ છીએ કે કાર્ય થયું છે? તો પદાર્થ પર કાર્ય થયું છે એવું ત્યારે જ કહેવાય કે જ્યારે પદાર્થ પર બળ F લાગતું હોય અને તેના લીધે પદાર્થનું સ્થાનાંતર S થતું હોય. એટલે કે બળ લાગે અને એના કારણે જો સ્થાનાંતર થતું હોય તો અને તો જ કાર્ય થયું છે એમ કહેવાય. બાકી જો સ્થાનાંતર ન થાય તો ગમે તેટલું બળ લગાવો, કાર્ય થયું કહેવાશે નહીં. તો મિત્રો, અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ અને સેશનને અંતે તમારે મને એક ઉદાહરણ નીચે કમેન્ટ કરીને એવું જણાવવાનું છે કે જેમાં બળ લાગે છે છતાં સ્થાનાંતર થતું નથી, તો એવું ઉદાહરણ તમારે મને લખીને કમેન્ટ કરીને જણાવવાનું છે. મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લો જેથી બાકીના જે પાર્ટ્સ છે એમના નોટિફિકેશન પણ તમને મળતા રહે.